આજના આપણા ઘનશ્યામ મહારાજના 28મા પાટોત્સવના શુભ દિવસે બધા ભક્તોને મારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ.
આજ તો કાર્ડિફના ભક્તો માટે એક આનંદનો દિવસ કહેવાય. સવારથી માંડીને સાંજ સુધી આનંદ આનંદ ને આનંદ. આજે બધા વહેલા ઉઠી ગયા હશે, સંકલ્પ હશે ને મહારાજ આજે નાવાના, દૂધથી ને દહીંથી ને ઘીથી ને વહેલા ઉઠ્યા ને દર્શનનો લાભ મળી ગયો. થોડીક વાર કથા સાંભળશું, પછી વળી ભગવાનની આગળ અન્નકૂટ ધરશું, હે મોટી આરતી કરશું, ધજા ચડાવશું શિખર માથે, સમજ્યા ને? એમ કરતા કરતા વળી હાંજ પડશે ને, વળી આરતી કરશું, વળી કથા, આનંદ આનંદ ને આનંદ. ભક્તો, 28મા વાર્ષિક પાટોત્સવને નિમિત્ત બનાવી 7 દિવસનો પારાયણ હિરાણી પરિવારે આયોજન કર્યું. લગભગ આજે ચોથો દિવસ છે ને, આજે 3 દિવસ પૂરા થઈ ગયા, ચોથો દિવસ આવી ગયો. સરસ મજાની સત્સંગ શિરોમણી નામના ગ્રંથની કથા અહીંથી થાય છે, આનંદ આવે છે. સાંભળીએ, સતત સાંભળતા રહીએ. ગઈકાલે ભક્તો આપદ્ધૌમ્ય ઋષિના 3 શિષ્યોની કથા આપણે સાંભળતા હતા, એમાંથી 2 શિષ્યોની કથા સાંભળી. એક શિષ્યને ગુરુએ ખેતીમાં મૂક્યા હતા અને બીજા શિષ્યને ગાયો ચારવા મૂક્યા હતા. અનિલભાઈ યાદ થયું? ભૂલાઈ ગયો ને, નતા કાલે? લ્યો, હવે એટલું રહી ગયું. હવે ફેરી કથા એની નહીં થાય, હવે ત્રીજા શિષ્યની વાત સાંભળશું, એ યાદ રાખજો. હવે 3 શિષ્યમાંથી ત્રીજા શિષ્ય છે વેદ. એટલા આજ્ઞાકારી શિષ્યો છે કે ગુરુ જેમ કહેને એમ કરવું, બસ. નો એની આર્ગ્યુ, નો એની ક્વેશ્ચન. ગુરુ કીધું એઝ ઇટ ઇઝ કરવાનું, બસ. તો એની ઉપર ગુરુની પ્રસન્નતા થાય અને જે એની ઈચ્છા છે ને, જે માનવ જન્મ ધરીને જે વસ્તુ કરવાની છે ને, એ એને પ્રાપ્ત થઈ જાય, બસ. મહારાજ ઇતિહાસની કથા સંભળાવતા દરેક ભક્તોને, સંતોને એમ કહે છે, તૃતીય શિષ્ય તેહી પરમ ઉદારા, વેદ નામ શુભ ગુણ ભંડારા, તેહી ગુરુ આજ્ઞા દીન બોલાઈ, તાત સબહુ મમ મંદિર આઈ, કછુક કાલ શુશ્રુષા કીજે, પરમ શ્રેય વર મોસું લીજે, તેહી ગુરુ બચન સબહી સત્ય માની, બહુત કાલ સે વારતિયાની. ત્રીજા મુમુક્ષુ જ્યારે ગુરુ પાસે ગયા છે ત્યારે એમને કંઈક ગુરુ પાસેથી પ્રાપ્ત કરવું છે. જેને મેળવવું હોય ને, એને સામેથી જવાનું, તો મળશે, અધરવાઇઝ યુ કાન્ટ ગેટ. તમે કામે જાઓ તો પૈસા મળતા હશે ને, કે ન જાઓ તોય મળે? એ તો ન જ મળે ને. કદાચ એમાં હજી પોસિબલ થઈ જાય કે કદાચ તમે તમારા ઘેર બેઠા બેઠા તમને લાઈન આપી દે અને ઓનલાઈન તમે કામ કરી શકો. સમય તો ફાળવો પડે ને એને માટે. એટલી ફેસિલિટી કે ગમે ત્યારે તમે કરી શકો, બપોરે, સાંજે, સવારે, રાત્રે. પણ જેને કંઈક મેળવવું છે એને સામેથી ચાલીને જવું પડશે. સંતો તો એમ કહે છે કે માણસ, આજનો યુવાન જ્યારે ભણી ગણીને તૈયાર થાય, હે, લગભગ 20-25 પહોંચી જતો હશે ને ભણતા ભણતા. ટોપલો ક્યારે મળે?
22 વર્ષ સુધી એ ભણે, પછી એને ટોપલો મળે ને, ગ્રેજ્યુએશન થાય અને પછી એને એને સર્ટિફિકેટ મળે, પછી શું થાય? અમારા સંતો એમ કે છે કે ભિખારી થયો, સમજી લો. 22 વર્ષે એ યુવાન ભિખારી થયો. હવે શું કરશે? હવે બધાને એની સર્ટિફિકેટ બતાવશે, પ્લીઝ ગીવ મી જોબ, ગીવ મી જોબ, ગીવ મી જોબ, આઈ એમ એ લ્યો. સાધુની દ્રષ્ટિ કાંઈક છે અને તમારી દ્રષ્ટિ કાંઈક છે. તમને કાંઈક લેવું છે, સાધુને કાંઈક આપવું છે. હવે જે તમને લેવું છે એ તો તમે ડિગ્રી કોકને બતાવીને, જોબ લઈને તમે એ પૈસા મેળવી શકશો, પણ સાધુને જે આપવું છે ને, હે, જેમ ત્યાં જેમ સામે જાઓ છો ને, જેમ ડિગ્રી લઈને એમ સાધુ પાસે આવો કે હું મુમુક્ષુ છું, મને શું જોઈએ છે મને ખબર નથી, તમે જ મને કહો કે મને માણસનો જન્મ મળ્યો છે, ભગવાને આપ્યો છે, હવે મારે શું કરવું જોઈએ, તો સાધુ તમને બધું જ આપી દેશે. પણ એવા મુમુક્ષુ થઈ જાઓ. તો એક મુમુક્ષુ આવ્યો છે આપદ્ધૌમ્ય ઋષિની પાસે. એટલે ગુરુએ કીધું, કરો સેવા મંદિરની, જો આશ્રમની સેવા કરો. હે, આપણે સેવા ઓછી ફાવે ને, ફાવે? હે, જેને સેવા ફાવતી હશે ને એનું કામ થઈ જશે. જોવા મંદિર છે એ એમ થઈ જવું જોઈએ કે અઠવાડિયામાં એક ફેરા તો હું હંજવારી કાઢીશ, કાઢીશ ને કાઢીશ. આપણે બીજા માથે ઢોરી દેતા હોઈએ છીએ કે બાપા બેઠા શું શું કામ, એનું કરશે બેઠા સફાઈ, માવું બેઠી હોય ગણે, એને શું કામ, બહેનોનું શું કામ છે, કરશે સફાઈ. એમ નહીં, એ કરશે તો એને મળશે, હું કરીશ તો મને મળશે, એવી ભાવનાથી જે હાથમાં. અહીંયા તો હંજવારી ક્યાં વાંકું, ક્યાં વરું પડે, વાંકું વરું પડે ઇન્ડિયામાં, હજી વાંકું વરું પડે. અહીંયા તો હુંવર આવે, હું સાફ થઈ જાય. છતાંય પણ મુક્તાનંદ સ્વામી એમ કીધું છે એની બેનને કે નીચી ટેલ મળે ને તો મોટું ભાગ્ય સમજે કે મને આ ભગવાનની અને આ સાધુની સેવા કરવાનો મને ચાન્સ મળી ગયો છે. ગુરુએ કીધું, તને કંઈક મેળવવું હોય, તને ભણવું હોય, તને ભગવાન મેળવવા હોય તો તું આશ્રમની સેવા કર. લાગી ગયો સેવામાં, ભણવા ગયો છે તો પાઠ હાલવા જોઈએ કે પિરિયડ ભરાવા જોઈએ કે નો એની ક્વેશ્ચન, સેવા કરે છે. આમ કરતા કરતા વૃષભ જ્યુ ગુરુ તેહી દુર મે લગાયો, કામ કરાવત સબ મન ભાયો. તમે ઘાણી જોઈએ, ઘાણીમાં બળદ જૂતે અને તલનું તેલ કાઢે, ખબર છે ને? હે, એની પેટે જોડી દીધો શિષ્યને. કરે છે બળદની પેઠે, એને સેવામાં જોડી દીધો છે. કામ કરાવત સબ મન ભાયો, ગુરુની ઈચ્છા થાય ને એ કામ એની પાસેથી કરાવે, પાછું પૂછે નહીં, ખાધું પીધું ઊંઘ કરી નો, કાંઈ પૂછવાનું નહીં, કામ જ કરાવવાનું. ક્ષુધા તૃષા સહે શીત રૂગામા, ગુરુ સેવારત અધિક યકામા. એને ગુરુ કાંઈ પૂછા ન કરે, ખાવાની પીવાની કાંઈ નહીં, છતાં પણ કાંઈ પ્રશ્ન કરતો નથી શિષ્ય. રાત દિવસ મંડ્યા જ રાખે છે સેવા, સેવા ને સેવા, કારણ કે ગુરુનો આદેશ છે. બહુત કાલ કરી કે તે ખામી, પરમ તોષ લયો અંતર જામી, ગુરુ પરિતોષ સબહી બિધ પાયો શ્રેય સુજાન, વેદ શાસ્ત્ર સર્વજ્ઞતા લયો જથાર્થ જ્ઞાન. ઘણા દિવસ સુધી જ્યારે સેવા કરીને, એટલે ગુરુ રાજી થઈ ગયા. રાજી થઈ અને એમ કીધું કે બેટા તને શું જોઈએ છે હવે? જે ઈચ્છાથી આવ્યો છે તે દિવસના ગુરુ એવા હતા કે જાણી જતા, અને આ જ જોઈએ છે એમ. અને કીધું કે તને બધા જ વેદ, બધા જ શાસ્ત્રો તને હસ્તાંબળ થઈ જાઓ. શ્રીજી મહારાજ કહે છે, વેદ પરીક્ષા સોય યોગ્ય અયોગ્ય, ન તહ લગી ગુરુ નિધ સમ હોય, કિને પરીક્ષા અમિત તેહી, ગુરુ ઓગુન નહીં લીન, દેવ જાની કરી સેવ તેહી, મુનિ ગુરુ ભક્ત પ્રવીણ, વેદ નામ ભયો બ્રહ્મ સમ, યું ગુરુ ગુણગ્રહી જોય, દેવ જાની કરે સેવ તેહી,
भटत जात नित्य सोय जियो गुरु संत के डिगर रहत। बस महाराज केटली ज वात छे के गुरुनी शुश्रूषा करे छे, सेवा करे छे, तो एना अंतरनी जेटली जेटली इच्छाओ छे ई गुरु राजी थई अने आशीर्वादमां एने बधी ज विद्याओ आपे छे अने एनु काम थई जाय छे। जो एने गुरु सेवा बतावे अने जमवानू न पूछे, पछी सुवानू न पूछे, कपड़ा लतानू न पूछे, तो एने अवगुण आवी गयो, तो ई फेल। અહીંયા ઘણે જો તમે સેવા કરવા માટે આવો, અહીંયા તો બહુ ખ્યાલ નથી, નહીંતર ઘણીવાર રીત શું પડી જાય, મંદિરમાં સેવા કરવા જાય એટલે પ્રસાદી મળે એમ, અને પ્રસાદી ન દો ને તો એમ તો આખો દી કામ કરવા આવી સેવા કરો ને પ્રસાદી ન મળે આજે, તો પ્રસાદી મળી તો સમજી લો કે તમારી સેવાનું ફળ મળી ગયું, પછી રાજી ભગવાન ન થાય પછી હો, હા આશા ન રાખવાની। ભગવાનની પ્રસાદી છે, શેમાંથી બને છે એ, એક એક પેની જો ગલ્લાપેટીમાં આવેલી, ગલ્લાપેટીમાં એક એક પેની આવે છે, એમાંથી પ્રસાદી બને છે, અને જો પ્રસાદી તમે સેવા કરોને જો આપી દઈએ તો પછી તમારી સેવા શું, તમને તો મૂળ મળી ગયો, તમે જેમ નોકરી જાઓ ને કેમ તમને વીકનો પગાર મળી જાય, પગાર મળી ગયો તમને, પ્રસાદી ના લેવાય, અને લેવાય તો પછી કિલો કિલો ન લેવાય, એટલી એટલી એક એક કણી વાંધો નહીં, એક એક મુઠ્ઠી વાંધો નહીં, સમજાય ને, એટલે જોકે વિદેશની સિસ્ટમ બહુ સારી છે, એવી ભાવનાઓ છે બહેનોમાં ભક્તોમાં કે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, હે સેવામાં પછી અહીંયા કણે મૂલ ન હોય, એ તો ધંધાના મૂલ હોય, સમજાય ને, એ તો ધંધા કરો તો પગાર મળે તમને, સેવાના કોઈ મૂલ ન હોય, સેવાનું તો મૂલ ભગવાનનો રાજીપો, તમને એમ છે કે આ મારું ઘર છે, આ સત્સંગીઓ છે એ બધા મારા છે, ઘરની અંદર તમે જેમ આખો દિવસ કામ કરો છો કોને માટે, છોકરા સૈયા માટે, હે તો ત્યાં તમને પગારની આશા હોય ન હોય ને, તમે એમ સમજો છો કે આપણો જ પરિવાર છે, આપણા જ ઘરના છે, આપણા દીકરા દીકરી છે, એને માટે આ બધું કરીએ છીએ, એમ આ મંદિરમાં આપણા બાપ બેઠા છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, હે હે આ બધા સંતો આ બધા સત્સંગીઓ એના છે, હે એને માટે હું આ સેવા કરું છું, એ બધા ભક્તો મંદિરમાં આવશે, અહીંયા દર્શન કરશે, કથા સાંભળશે, એને માટે એ આ ભગવાન જમશે ને પ્રસાદી બધાને એક એક કણી એક એક મુઠ્ઠી મળશે, બસ આ જ ભગવાનનો ભગવાનની પ્રસન્નતા એ જ સેવા છે મંદિરની, અને જો આશા પ્રસાદીની હોય તો એ સેવાનું ફળ કપાઈ જાય છે, સમજાને, એટલે આશા ન રાખવાની પ્રસાદીની હો, નહીંતર તો પછી ઘણી વાર થાય શું, દેશમાં બહુ થાય, સેવા કરવા માટે આવે, એક દિવસ સેવા કરે ને કિલો પછી લઈ જાય, કિલો થાય કેમ એ કિલો, સમજાય ને, એને કરતા માણ એક પગારદાર તો સારું ને, પગારદાર તો રહી, એટલે બહુ ધ્યાન રાખવાનું છે, આપણે ભગવાનના છીએ, રાજી કરવા છે મહારાજને, બસ સેવા કરવાની છે, સેવા કરવાથી જ ભગવાન રાજી થયા છે, અને હજી પણ સેવાથી જ રાજી થવાના છે, સમજી લેવાનું કે આ મંદિર મારું છે અને આ બધો આખો સત્સંગ મારો છે, મહારાજ કે એ ગુરુ પાસેથી, ગુરુ એની પાસેથી સેવા લીધી છતાં પણ એને અવગુણ ન જોયો, ગુણ જોયો, તો એને બદલામાં સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન મળ્યું, ગુરુની પ્રસન્નતા મળી અને એનું કામ થઈ ગયું। सुनहु तात सेवा की रीति, हरि प्रेय संत सुनित्य नहीं प्रीति, कुशिक ज्यू करही छल त्यागी, सो हरि कृपा पात्र बल भागी, सुनी प्रभु बचन अधिक मुद पाई, पूछत वर्णी चरण निशिर नाई। महाराज के सेवा केम करवी रीत तमने हूँ शीखवाड़ू छु, सेवानी आ कथा एवी अद्भुत छे, वाँचता जाओ ने तमे तो आपणे बीक लागे एवी कथा छे आ। મહારાજ સેવાની રીતમાં જે દાખલો આપે છે, મહાભારતનો પ્રસંગ લઈ આવીને વાંચતા વાંચતા બીક લાગી જાય આપણે।
सुनहु तात सेवा की रीति, हय प्रिय संतसु नित्य नई प्रीति, सेवा करो ने भगवान ने संत मा वधु ने वधु प्रेम थाय, आ सेवानी रीत छे। सेवा करिए ने भगवान ने भगवानना भक्त ने संत मा जो द्वेष भावना थाय तो ई सेवानी रीत नथी। महाराज के कुशिक ज्यो करही छल त्यागी, सोहरी कृपा पात्र बल भागी, कुशिक कवन सेवक्यों कीना, अभय दान तही कहो के ही दीना, सुनी बटु वचन सब ही सुखदानी, श्री नारायण बोले हु बानी। कुशिक राजा अने च्यवन महर्षि आ बेनी एक सरस मजानी अद्भुत आख्यानी कथा छे। कई रीते एने गुरु ने सेवा करी राजाए च्यवन महर्षि नी, अने कई रीते राजा गुरु एनी उपर प्रसन्न थया अने वरदान एने आप्यू। महाराज कहे छे सांभळो, आगम दोष च्यवन ऋषि जानी, निज कुल लांछन प्रबल प्रमाणी, गुण अरु दोष को कीन बिचारा, निर्बल सबल कीन निरधारा। च्यवन महर्षि अने कुशिक राजानी अद्भुत कथा छे। महाराज के हूँ तमने संभळावुं छुं, कुशिक राजा राज करे छे अने च्यवन एक मोटा महर्षि छे। च्यवन महर्षि एक दिवस कुशिक राजाना राजनी अंदर जाए छे। एनी पासे थी कंईक लेवानी इच्छा छे च्यवन महर्षि ने, राजमां पहोंची जाय छे एटले राजा ऋषिनो स्वागत करे छे, सन्मान करे छे, आगता स्वागता करे छे। धर्म को अवसर जब नहीं होई, तब सोई धर्म करत नहीं कोई, सो सब मैं करी हूं रुचि लाई, प्रभु आज्ञा कीजे मन भाई। जारे च्यवन महर्षि राजनी अंदर पधार्या, एनु स्वागत कर्यु ने राजा एम कहे छे कि कन्यादान नो जारे समय आवे त्यारे बाप छे न ए विचारतो नथी, एने मन मूकीने दान करे छे, कारण के पोतानी एक लाडली दीकरी छे एनु जारे दान करवानो प्रसंग आव्यो छे त्यारे मन मूकीने ए दीकरीने राजी करे छे। पहेलानी वात छे, वेचता नथी एम, हमणे जो लोक वेचे छे कन्यादान थाय वेचाय नहीं, कन्या विक्रय न थाय, बहु दोष लागे छे मां बाप ने। धर्म करवानी क्यारेक ज धर्म करवानी क्यारेक ज अवसर आवे छे, पळ आवे छे। आजे हे ऋषि महाराज तमे अमारा राज्यमां पधार्या तो हूँ तमारी शुं सेवा करी शकुं, मने तमे सेवा बतावो, कई आशाथी तमे अहीं आव्या छो। तबसो नृपति वनिता जुत आई, अति शुभ आसन दियो हे बिछाई, जोरी पानी कुशिक नृप धीरा, मुनि डिग टाढो नम्र शरीरा। हे ऐ राजा, एनी पत्नी बने महर्षि पासे आवी अने आसन ऊपर बेसाड्या, एने अर्घ्य आप्यू छे, एने पाद्य आप्यू छे, नमस्कार करीने एनी सामे ऊभा रह्या छे राजा अने राजाना पत्नी। नृप मुनिवर छत्रधर शिर छत्रधरी, अर्घ्य पाद त्यहि दीन, शुश्रूषा मुनि च्यवन की, सब ही कराई प्रवीण। पेली तो रीत आतिथ्य सत्कारनी छे, मेहमान आवे त्यारे एमने बेसाड़वा, एमना पग धोवा। अहीं तो राजानी पत्नी छे, छत्री झाली छे साधुनी माथे, महर्षिनी ऊपर, अने अर्घ्यथी पाद्यथी मधुपर्कथी च्यवन महर्षिनी पूजा करी छे, आतिथ्य सत्कार कर्यो छे। सबविध च्यवन को करी सन्माना, जोरी पानी नृपति सुजाना, हे मुनिवर मोय किंकर जानी, प्रभु आज्ञा कीजे मन मानी। हूँ तमारो सेवक छु, हे हूँ तमारो सेवक छु, मने कई सेवा बताओ, हूँ तमारी शू सेवा करूँ। हे राजा छे हो,
દેશનો રાજા છે, રાજાની પત્ની આજે સંતની સેવામાં છે અને પૂછે છે હાથ જોડીને કે હું તમારી શું સેવા કરું. રાજ્યની અંદર ધેનો ધન યજ્ઞ રૂ દાના, દેવું તુમહી સબ પરમ સુજાના, ગુરુ અરુ રાજ્ય નૃપાસન જેહુ, મહામુનિ તિનહુ તુમારો તેહુ. હે ગુરુ મહારાજ, આ રાજ્ય અને હું અને આ અમારી જેટલી સંપત્તિ છે ને બધું જ તમારું છે, એમ તમે માની લો. હે સુનિ નૃપ વચન મગન મુનિ જ્ઞાની, બોલત ભયુ સુધા સમબાની, સુનુ કુશિક મમત કહું તોઈ, રાજ્યાદિક પર રુચિ નહીં મોઈ. ચવન મહર્ષિ એમ કહે છે કે રાજન, રાજ્યાદિકમાં મને કોઈ રુચિ નથી. હે અમને એનો કોઈ મોહ નથી કે અમને રાજ મળી જાય, ધનની પણ અમને કોઈ લાલસા નથી, સ્ત્રીની પણ કોઈ અમને લાલસા નથી, હાથી ઘોડા આ બધું મળી જાય એની પણ અમને કોઈ અંતરથી ઈચ્છા નથી, પણ શ્રવણાદિક હરિભક્તિ બિન કશું ન સોહાવત મોય, બસ ભગવાનની કથા ગાવી અને સાંભળવી, એના સિવાય અમને કોઈ વસ્તુમાં કોઈમાં અમને મોહ નથી. જો દંપતિ કું રૂચે યહ બાતા, તો મે નિયમ આરંભુ તાતા, નિશ્ચલ મન દંપતિ હોઈ, કરન યોગ્ય મમ સેવા ધોઈ. હવે તમે પેલા બે નક્કી કરો કે હું તમને નિયમ આપું ને મારો નિયમનો હું આદર કરું, પણ તમને બેને જો સહમત હોય તો હું તમને નિયમ આપી દઉં, મારો નિયમ હું આરંભ કરું, અને તમને વચમાં જો નિયમ પાડી ન શકો ને જો છૂટી જાય તો મને કહી દો. હમણાંથી નક્કી કરો, ફાઇનલ કરો કે આજે આપણે સંકલ્પ કરીએ છીએ, પ્રોમિસ કરીએ છીએ કે જે નિયમ આ ચવન મહર્ષિ લે એ નિયમ આપણે પૂરું કરવું. કરો નક્કી, ફાઇનલ કરો. એટલે રાજા, રાજાના પત્ની બંને સંકલ્પ કરે છે, શું કરશું આપણે? હે આપણા રાજની અંદર ચવન મહર્ષિને એક નિયમ લેવો છે. નિયમ શું પણ લે આપણે ખબર નથી, પણ જે નિયમ લે એ નિયમ આપણે પૂરો કરવાનો છે. કેટલી તૈયારી છે? એટલે રાજાને એના પત્ની કીધું, કરવી છે આપણે નિયમ, આપણે સંતનો નિયમ આપણે પૂરો કરવો છે. એને કહી દો કે સંત જે કઈ નિયમ લેશે ને એ નિયમ અમે પૂરો કરશું, એને પ્રોમિસ કરી દીધી છે. સુનિ મુનિ વચન નૃપતિરુ રાની, ચવન શું કહે તથાસ્તુ મુદ આની. હે તથાસ્તુ, તમે જે કોઈ નિયમ લેશો અમારા રાજ્યની અંદર, અમે નિયમનું પાલન કરશું અને તમે જેમ કહેશો એમ અમે બંને કરવા માટે તૈયાર છીએ. એટલે કુશિક ને ચવન મહર્ષિ કહે છે, તબ કુશિક નૃપ પરમ પ્રવીના, અતિ શુભ સદન મે આસન કીના, જેહી દેખત મન રહત લોભાઈ, મુનિ સો સદન પધરાવું જાય. સારામાં સારો એક મેલ. એની અંદર રાજાએ કીધું કે મારું આસન કરો, કે હે ગાદી તકિયા પલંગ ઉપર મારું આસન કરો. આસન જે તૈયાર કર્યું ત્યાં ચવન મહર્ષિ એની ઉપર સુઈ ગયા. પરિચર્યા કરવું હમ દોવું, કહવું તપોધન તવરુચિ સોવું, કહત સુનત દંપતિ મી બાતા, રવિગતિ કિન અધિક વિખ્યાતા, તબ મુનિવર કહે નૃપતિ કો, અન્ન પાણાદિક જેઈ સમય ભયો સબ લાવો, અબ જો કછુ હાજર તેહી. ગાદી તકિયા ઉપર ચવન મહર્ષિ બેઠા છે અને રાજા અને રાજાના પત્ની બે ખડે પગે સેવામાં હાજર છે. વારે વારે પૂછે શું સેવા કરીએ, આજ્ઞા કરો, આજ્ઞા કરો. એટલે મુનિ એમ કહે છે, ભૂખ લાગી છે, જમવાનું લાવો.
करजोरी कुशिक कहे तुम ही रुचत अन्न जोय, सो मोय आज्ञा कीजिए कृपा सिंधु सुख हो। શું લાવીએ? તમે ઈચ્છા હોય બોલો, લાડુ, જલેબી, મોહનથાળ, રોટલી, દાળ ભાત, શાક, ખીચડી, બોલો, તમને જે જોઈ તમારી સેવામાં દંપતી હાજર છે। સો મુનિ પરમ પ્રીતિ ઉર લાઈ, કહત વચન રૂપ સો સુખદાયી, સહજ મિલે સો સુચિયન લાવો, ઇષ્ટ અનિષ્ટ ત્રાસ બિસરાવો। આસાનીથી જે મળી જાય ને એ લઈ આવો, બનાવવાની કોઈ જરૂર નથી, બસ લઈ આવો। એટલે રાજાનું મુનિનું વચન સાંભળી તરત જ રસોડાની અંદર જઈ અને જે હાજર હતું એ પકવાન લઈ આવ્યા છે અને પ્રેમથી મહર્ષિને પીરસ્યું છે। ચ્યવન મહર્ષિ જમ્યા છે અને જમી અને ચ્યવન મહર્ષિ કે હવે ઊંઘ આવે છે કે હવે મારે સુઈ જવું છે, કે તાપીશે સો શયન ગૃહ આયે, જઈ સ્થલ શયન સાજ મન ભાયે। એટલે પછી શયન ગૃહ અલગ, હે, રસોડામાં જમાય, પછી સુવે તો બેડરૂમમાં ને, રસોડામાં ન સુવે ને। મહર્ષિ રસોડામાં જમી અને હવે મારે ઊંઘ આવે છે, મારે સુવું છે, એટલે આવ્યા છે બેડરૂમની અંદર, શયનગૃહની અંદર। તાપી છે સો શયન ગૃહ આયે, જે સ્થલ શયન સાજ મન ભાયે, પત્ની સહિત નૃપ મુનિ ઢિગ આયી, સંસ્થિત ભયો ચરણ શિર નાયી। સરસ મજાનો શયનગૃહ એ રૂમની અંદર મહર્ષિને લઈ ગયા છે, સરસ મજાનો ઢોલિયો છે એની પર મહર્ષિને સોડાવ્યા છે। હવે મહર્ષિ એમ કહે છે કે નાહી જગાવન યોગ્ય મેં, યું કઈ ભાર્ગવ વાત, દંપતિ પગ ચંપી કરો, જાગે સદા સાક્ષાત, હવે હું સુઈ જાઉં છું અને મને જગાડવાના નથી, અને તમારે હું જ્યાં સુધી ના ન પાડું ત્યાં સુધી પગ ચંપી કરવાની છે, હે, પગ ચંપી કરવાની છે હવે। હતિય કંપ કૃષિક નૃપ ધીરા, ધર્મ જાની ગ્રહે બચન પ્રવીરા, પગ દાબત રહે નિશી નર નારી, ભોર ભયે ન જગાય બિચારી। ચવન મહર્ષિ સુઈ ગયા છે, આજ્ઞા કરી છે કે હવે તમારે પગચંપી કરવાની છે, મને જગાડવાનો નથી। મહારાજ પણ એકવાર માંદા થયા હતા, હે, મહારાજ માંદા થયા હતા, કયું ગામ હતું, જાડિયા, સમજા, છાના રહ્યા હતા, મંદવાડ ગ્રહણ કર્યો હતો, પછી મુકુંદ બ્રહ્મચારી જગાડે ખરા, મહારાજ જાગો, વરી હોઈ જાય, લગભગ 18 દિવસ સુધી મહારાજ હોતા હતા એમને, અને પછી જાગ્યા, હે, પછી મહારાજ નાવું હોય એમને, કે ગંગા લઈ આવે તો નહીં, કે મહારાજ અહીં ગંગા ક્યાં લાવી, કે પછી બધા ગામના મા બાઈઓને કે નદીમાંથી પાણી ભરી આવો, અને મહારાજને બેસાડ્યા ચોકમાં સિંદરીના ખાટલામાં, અને પછી બ્રહ્મચારી વારાફરતી ઘડાથી નવડાવતા આવે, એ પાણીનો રેલો ઠેઠ ગામની બારે નદીએ પહોંચ્યો। મહારાજ કે ગંગા ગંગામાં ભળ્યા, બ્રહ્મચારી કે હા ભળી ગયા, હવે બસ, કે હવે કે આવી ગીડા મહારાજે કરી હતી, આજે ચવન મહર્ષિ કહે છે કે પગ ચંપી કરો, બસ જ્યાં સુધી હું જગાડું ને ત્યાં સુધી, અને બંને પતિ અને પત્ની પગ ચંપીમાં લાગી ગયા છે, હોવાનું બંધ, હે, આખો દિવસ પગ ચાંપવાના, આખી રાત્રિ પગ ચાંપવાના,
મહારાજ કે દેયાજ્ઞા નૃપકુ મુનિ જોઈ એક હિ પાર સ્વર હે સો સોઈ સોવત દિન એકિશ ભયેઉ દંપતિ મુનિ પદ સેવત રહે હું સેવા કરતા કરતા દિવસ રાત બીજો દિવસ ત્રીજો દિવસ એમ 21 દિવસ થઈ ગયા ન ખાવાનું ન પીવાનું ન હોવાનું કારણ કે ઋષિને વચન આપ્યું છે કે તમે જે નિયમ લેશો એ નિયમ અમે પાળવા માટે તૈયાર છીએ એટલે હવે આ પરીક્ષા કરે છે જવન મહર્ષિ સેવાની રીત બતાવે છે મહારાજ નિરાહારન રૂપ નારી સમેતા અન્ન જલ બિન તન ભયુ અચેતા 20 દિવસ સુધી જમવા ન મળે પાણી ન મળે હોવા ન મળે દશા કેવી થાય 11 આવે તો હાવ આમ થાકી જાય હાવ પેણ થઈ જાય 1-11 ખાલી અનાજ જ થવા ન મળે તોય ફરાળ તો મળે 11 ન મળે તોય રોજ જમતા હોય રોટલી ને દાળ ભાત શાક ન મળે કેવા ઢીલા થઈ જાય આજે 21 ઉપવાસ છતાં પાછું રાત્રે સુવાનું નહીં હો પાછી વળી ગુરુની સેવા કરવાની હા પાછી બીક જો કઈ ગુરુ જાગી ગયા અને સેવા નહીં કરી તો વળી પાછો શાપ દેશે એટલે આમ કરતા કરતા 21 દિવસ થયા છે નિજ ઈચ્છા મુનિ ભાર્ગવ ઉઠે તપો ધન જોય કશું ન કયો નૃપ સદન સે ગયે મહા મુનિ સોય 21 દિવસ થયા અને જાગ્યા જાગીને રવાના સીધા હો લીટો રાજમાંથી સીધા રવાના થઈ ગયા ડોટ મૂકી રાજા અને એના પત્ની વિચાર કરે કે મહાત્માજીને શું થયું અપરાધ થઈ ગયો દોડી જ ગયા હો જેવા જાગ્યા એવા મુનિવર પીસે ધાવતે ક્ષુતિત સમિતાતે દો દંપતિ પાવત ખેદકુ મુનિના વિલોકત સો રાજા અને રાજાના પત્ની પાછળ દોડે છે કે મુનિવર ક્યાં ગયા મુનિવર ક્યાં ગયા હે શું જોઈ છે મુનિવરને પોતે ભૂખ્યા છે પોતે થાકેલા છે એને ઊંઘ નથી કરી છતાં પણ ઋષિ ક્યાં ગયા છે એની દોટમાં છે એની શોધમાં છે દંપતિ દેખત જેહી ભાર્ગવ વંશમે ભય ચવન અંતરહિત ભય એહી તબ રાજા ક્ષિતિ પર ગિરેવું અ શોધતા શોધતા જ્યારે ચવન મહર્ષિ દેખાણા નહીં ને નિરાશ થઈ અને બિચારા રાજા પડી ગયા થાકી ગયા હતા ને 21 ઉપવાસ હે સુવાનું નહીં રાજા પડી ગયા છે મુહૂર્ત સો શાંતિ પાય દંપતિ અતિ પ્રતાપ જુત મુનિચરણે ચિત્ત લાય જતન સુ ખોજન લગ્યું તબ એક મુહૂર્ત સુધી તો એને મૂર્છા લાગી એમને એમ 1.5 કલાક સુધી તો એમ ના એમ પડ્યા રહ્યા રાજા ને રાજાના પત્ની પછી મૂર્છા ઉતરીને વરી મળ્યા છે શોધવા કે મહર્ષિ ક્યાં ગયા ચવન મુનિ ક્યાં ગયા છે સૌબ્રાહ્મણ ભયંતર ધાના નૃપ દંપતિ કહા કીન સુજાના કહું નાથ યહ કથા રસાલા સુનન સબહિ પ્રભુ પ્યાસ વિશાલા સુનિ બટુ બચન વિશ્વ ઉપકારી હસી બોલે ઓ પ્રભુ ભવ ભયહારી મહારાજ કહે છે કે બ્રહ્મચારી હે બધા ભક્તો દંપતિ ગોતે છે અને ઋષિ મુનિ ત્યાંથી ભાગી ગયા છે અને હવે શું થાય છે એની પણ કથા હું તમને કહું છું કે ન ઋષિ દેખે તે જબહી ગૃહ દંપતિ વ્યાકુલ ભય તબહી વ્રીડિત શાંત અચેતન હોઈ પીછે ફિરેઉ નારી નર દોઈ ક્યાંયથી જ્યારે રાજા મળ્યા નહીં ને ત્યારે નિરાશ થઈ અને રાજા અને એમના પત્ની પાછા આવે છે પોતાના રાજની અંદર આવ્યા છે ચવન કે ચરિત સંભારત સોવું મન ભંગ હો નિજ ધઘર ગયે દોવું નિજ ગૃહ શયન કિયે મુનિ દેખી નૃપ દંપતિ મન હરખ વિશેખી આ બાજુ રાજાને એના પત્ની શોધવા માટે નીકળ્યા છે અને ઋષિ તો પાછા રાજમાં આવી અને પલંગ માથે સૂઈ ગયા
જ્યાં ઘરે આવીને જુએ છે ત્યાં તો પલંગ ઉપર એ મહાત્માજી સુતા છે, રાજી થયા, હાસ દર્શન થયા મુનિના, આજે 21મો ઉપવાસ છે. હો મહારાજ કહે છે, મુનિ દેખી વિશ્વિત ભય દંપતિ કરત વિચાર, મુનિ દર્શન સબ શ્રમ ગયો પાએ પ્રમોદ અપાર. દર્શન થયા ના મુનિના એટલે જી થાક લાગ્યો તો થાકોડો ઉતરી ગયો બધો. હે હોશ હતી ને, સેવા કરવાની હોશ હતી, રાજી થશે સંતો આપણું કામ થઈ જશે આવી મનમાં ઈચ્છા હતી, એટલે 21 દિવસનો થાકોડો ઋષિ નીકળી ગયા, શોધતા શોધતા થાકી ગયા. છેટે નિરાશ થઈને જયારે ઘરે આવે છે ને રાજની અંદર, ત્યારે ઋષિને જોયા ને એટલે એ શ્રમ બધો દૂર થઈ ગયો છે. સોનર નારી બેઠી નિજ સ્થાન, સેવત ચરણ ધરત મુનિ ધ્યાન, દુજી તરફે સોય મુનિ સોઈ, દંપતિ સેવત તત્પર હોઈ. ફરીવાર ઝઘડવાની મનાઈ છે, એમને એમ પાછા બેસી ગયા બંને બાજુ, પતિ અને પત્ની, રાજા અને રાજાના રાણી ઋષિના ચરણ દબાવે છે. હે દિને કિશ ભય તે જબહી, નિજ ઈચ્છા જાગે મુનિ તબહી, દંપતિ મન નહીં કો વિકારા, જાગી કે મુનિ તઈ કિન પોકારા. શીઘ્ર તૈલ મર્દન કરો દોઈ, સ્નાન કરની ઈચ્છા બમોઈ, તેહી મુનિ વચન ગ્રહ્યું હર ખાઈ, શ્રમ અરુ ક્ષુદા વ્યથા તન છાઈ. હે આમ કરતા કરતા ફરીવાર મહર્ષિ જાગ્યા, જાગીને તરત જ એને શું કીધું, હે કે મારે હવે તેલથી મર્દન કરવું છે, મારે હવે નાવું છે, તેલ મર્દન કરો, સ્નાન કરવાની ઈચ્છા થઈ. પણ બીજા 21 દિવસ પછી, કેટલા થયા 21 ને 21, 42 દિવસ પછી આજે ઋષિ એને નાવાની હોશ થઈ, ને રાજા અને રાજાના પત્ની પણ હજી એમને એમ છે, હો ભૂખ્યા છે, ખાધું નથી, પીધું નથી, ઊંઘે નથી કરી, અને ચણ ચંપી કરે છે. અને જ્યારે એ 42 દિવસ થયા ને પછી જ્યારે જાગ્યા, એટલે તરત જ ઊભા થઈને કે મારે હવે તેલથી સ્નાન કરવું છે, મને તેલથી મર્દન કરાવો. લેશત પાક તૈલ નર નારી, મુનિ તન મર્દન કરત બિચારી, ભયો સમાપ્ત યુ મુનિ નહીં બોલે, સો દંપતિ સત સે નહીં ડોલે. પાછળ નાને જ ફાડતા, તેલ મર્દન કરાવ્યા જ રાખે છે આખા શરીરની અંદર, પણ આને ઉત્સાહ છે, એને વચન આપ્યું છે અને વચન એને પાળવું છે, અને અતિ શ્રદ્ધા છે કે આપણે જયારે સેવક બન્યા છીએ ત્યારે સેવકની જવાબદારી પૂરેપૂરી વહન કરવી. એ તો સજ્જનો એ આવડા મોટા મોટા ઉત્સવો થાય, નાના ઉત્સવો થાય, હવે જી રસોડાનું કામ એવું છે ભાઈ, કીધું જી કરે ને એને જ ખબર હોય. હે હવે જો શનિવારનું અહીં ગણે ભોજન હશે ને રવિવારનું ભોજન હશે અહીંયા ગણે, કે જે બહેનો કે જે ભક્તો રસોડામાં રસોઈ બનાવતા હશે ને એને ખબર હશે કે રસોઈ આટલા બધા પકવાનો તૈયાર કરવા કેટલી મહેનત, એ તો એને જ ખબર પડે. પણ એને થાક ન લાગે, એને ભાવના છે કે આપણા ભગવાનનો ઉત્સવ છે અને એ ભગવાન જમશે એટલે અમારો થાક ઉતરી જશે અને એનો પ્રસાદ બધા આપણા બધા સત્સંગીઓ લેશે ને, એટલે એને થાક ન લાગે. આજે ઋષિને વચન આપ્યું છે, સેવા કરે છે એટલે એને થાક કોઈ લાગતો નથી, અને તેલ મર્દન કરે છે. જીવન રૂપ રાની બિકાર બિન મુનિવર દેખેવું દોવું, ઉઠેવું તરત મુનિ વેગસુ, સ્નાન કે ગૃહ ગયે સોવું, તેલ મર્દન ચાલુ હતું ત્યાંથી ઉઠીને ભાગ્યા પાછા કીધા વિના. દંપતિ બિચારા સેવા કરે છે અને એને કીધા વિના ઋષિ ત્યાંથી ભાગ્યા. નૃપતિ ઉચિત સબ દીન, સ્નાન કે સામગ્રી સુખદ તિરસ્કાર તે કિન, મુનિ ભય અંતર ધાન તબ. સ્નાન ગૃહમાં ગયા અને જે કઈ સામાન રાખ્યો તો નવા માટેનો એ કઈ સ્વીકાર્યો નહીં, અને પાછા ઋષિ અંતર્ધાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. દંપતી કશું ન સુયા કીની, મુનિ પદ રજ તે હિલીની, નાય સિંહાસન પર સ્થિત હોઈ, મુનિ દેખી મુદ પાય હે દો.
મુનિગણ રૂપ કુશિક ત્રિય જૂત પાઈ ભૈર સોઈ મુનિ ઢીગ કયો આઈ મુનિ કહેલાવો સિદ્ધયન જે હા લાવન લગ્યો નૃપતિ તબ તે હા ઋષિ એમને એમ ત્યાંથી રવાના થઈ જાય છે છતાં પણ કોઈ જાતનો મનમાં ઘાટ થતો નથી અસૂયા ઉત્પન્ન થતી નથી એની હજી તો સેવાની જ ભાવના છે પાછા સિંહાસન ઉપર રહી રાજાને આ મુનિને જોઈ અને પાછા એ સેવામાં હાજર થઈ જાય છે રાજા અને એના પત્ની મુનિ કહે છે કે હવે જે કોઈ તૈયાર ભોજન હોય મને ભોજન લાવો મારે જમવું છે એટલે લેય ચોષ્ય ભક્ષ્ય ભોજ્ય આ બધા જ અનંત પ્રકારના ભોજનો છે એ લાવ્યા છે દંપતિ લાય વિવિધ અન્ન જેઈ ચવન કે આગે ધરે શબ તેહી ચવન મહર્ષિની આગળ આ બધા જ પકવાનોના થાળ ધર્યા છે ભૂષણ બસન અમિત મન ભાયે સજાયાસન સબહી મગાયે ચવન ને સબ મહી અનલ લગાયો દંપતિ મન કછુ કોપન આયો જમી લીધું અને પછી શું કર્યું ઘરના જેટલા ભૂષણો હતા આભૂષણો કપડાં જે કંઈ હતું ને બધી ઘરની સામગ્રી બધી મંગાવી અને પછી દિવાળી દીધી હે એમ તમે સમજો ને દિવાળી દીધી પણ જરાય મનમાં સંકોચ નથી થતો આ સાધુ આપણી પરીક્ષા કેવી લેશે આ સાધુ શું માંડ્યું છે એમ નથી થતું હે બસ મુનિને આપણે વચન આપ્યું છે કે મારે નિયમ લેવો છે જો તમે નિયમ પાડી શકતા હો તો હું લઉં એટલે નો એની ક્વેશ્ચન મહારાજ કહે છે નિરૂપણ નિધિ સબહી જરાય કે મુનિ ભય અંતર ધાન તબસો નૃપતિ ઠાઢો રહ્યો સબનિશી પરમ સુજાન વળી પાછા ગુરુજી અંતરધાન થઈ ગયા દેખાતા બંધ થઈ ગયા છે હે મહારાજ કહે છે અતિ અકોપનર નારી સુજાના નિત્ય શુભ અન્નાર પેવું બીધી નાના રાજ્ય સુખદ અમિત મન ભાઈ વસ્ત્ર અમિત અર પેવું નિત્ય નવાઈ કશું ન છિદ્ર દેખ્યો મુનિ જબહી દર્શ દે નૃપહી કહત દ્વિજ તબહી હે જ્યારે આટલી બધી કડક પરીક્ષા લીધી જે માગ્યું તે આપ્યું બધી જ સેવા કરી કોઈ પણ મનમાં પ્રશ્ન ન થયો કોઈ પણ જાતની શંકા ન થઈ એટલે ફરી વાર પાછા ઋષિ એને દેખાણા છે દેખાણે તરત જ રાજાને કહ્યું છે કે રાજન હવે મારે ફરવા જવું કે હે હવે મને ફરવાની ઈચ્છા થઈ કે રથ કરી મોય બહુ તુમ દોઈ રથ જોડો ને રથમાં તમે જૂતો કે હે રથની અંદર ઘોડા નહીં રથની અંદર હું બેસું અને તમે એમાં જૂતો અને મારે શહેરની શોભા છે ને એ મારે જોવા માટે નીકળવું છે પણ ક્રીડા રથ ન ગ્રહ્યો મુનિ રાજા ફરવાનો રથ નહી લડાઈનો રથ છે ને ઈ બધા હથિયાર બધા સાથે હોવા જોઈએ એવો રથ લઈ આવો અને ઈ રથની અંદર તમે જૂતો બંને બાજુ અને મારે એમાં બેસીને નગરની શોભા જોવી છે આજ્ઞા છે વચન આપ્યું છે એટલે તરત જ રથ તૈયાર કર્યો છે ત્રિયકુવામ ધુર મુનિ વરદીના નૃપ દચ્છન ધુરલીન પ્રવીના વજ્ર સમાન આરત્રય જેહી લિયો હે પ્રતોદ ચવન કરતે હાથમાં લાકડી લીધી ત્રણ એમાં આરા છે આમાં ઓલું આવે ને ત્રિશુલ ડાબી બાજુએ રાણીને જોડી અને જમણી બાજુએ રાજાને હાથમાં લીધી ત્રણ હુયાવાળી લાકડી રાજા બેઠા માથે અને હવે હાલો આગળ કે હે તબ મુનિવર કહે નૃપસુ બાતા ચલો યહ સ્થલસે મંદ ગતિ તાતા ધીરે 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 ચાલો સમજા મોયન કષ્ટ રંચ જીમી હોય મને કષ્ટ ન થવું જોઈએ હે આગળ પાછળ ની ઊંચું નીચું ની સમતોલમાં તમે હાલજો જેથી મને કષ્ટ ન થાય
મમ ઈચ્છા સમ બરત હું દોઈ, મારી ઈચ્છા મુજબ તમારે હાલવાનું છે. સુખ સુબહો મમ રથ દો પાસા, સબહી લોક જીમી દેખે તમાસા. બધાય રાજ્યના લોકો જુએ તમાશો, એ રીતે તમારે હાલવાનું છે. નૃપતવ રાજ સાજધન જેવું, મેં દ્વિજ વરકો દયો પથી તેવું. હાલતા હાલતા, હવે રથ તો હાલતો થઈ ગયો છે, હાલતા હાલતા એમ કે તારી જેટલી સંપત્તિ છે ને, પૈસા ધન ને જે કઈ છે મને આપો, મને બ્રાહ્મણોને દાનમાં આપવું છે. હે, એક તો રાજા અને રાણી રથમાં જૂત્યા છે, પાછળથી ભાલા મારે છે અને સંપત્તિ માગી છે, એટલે રાજા પણ વિના સંકોચે સેવકોને બોલાવ્યા છે. અને આ આપણા ગુરુ જેમ કે એ બધી સંપત્તિ વિના સંકોચે ગુરુને આપો, અને ગુરુને જેને આપ્યું એ આપે, કોઈ પ્રશ્ન ન કરજો. ગુરુની સેવા કરવાની છે ને ગુરુને રાજી કરવાના છે આપણે. હે, સુનિ મુનિ બચન કહત નૃપ બાની, સુનવ ભૃતજન મમ હિત જાની, જો કછુ કહત મહામુનિ મોઈ, દેના સબહી અશંકિત હોય. કોઈ શંકા ન કરજો, જે મુનિ માગે બધું જને આગળ ઢગલો કરી દો, અને મુનિને જેમ કરવું એમ કરે. મુનિ દેખી નિર્દય અહંકારી, હાહાકાર કરત નર નારી, તીક્ષણ અગ્ર પ્રતોદ લગાવે, તબ દંપતિ અતિશય દુઃખ પાવે. હે, સંપત્તિ બધી આવી, બ્રાહ્મણોને દાનોમાં આપતા જાય, અને ઋષિ માથે બેઠા બેઠા પોઠામાં, હે, અને કેળમાં આમ અંકુશ મારતા જાય છે. લોકો, શહેરની પ્રજા જુએ છે કે આ શું કરે છે મુનિ, ત્રાહી માં પોકારી ગઈ દેશની પ્રજા. પીઠ કટી કર શિર મે, મારત તીખી આર, નૃપ રાની રથ ખેંચહી, મન નહીં લેશ વિકાર. પણ રાજાને ને રાજાની પત્નીને કોઈ મનમાં વિકાર નથી થતો, અભાવ નથી આવતો, અસૂયા ઉત્પન્ન થતી નથી. પીઠ ઉપર, કેળ ઉપર, હાથમાં, માથામાં એને આમ ભાલ મારે છે, છતાં પણ એને કોઈ જાતનો મનમાં સંશય થતો નથી, અને રથનું વહન કરી અને શહેરમાં આગળ હાલ્યા જાય છે. થરથર ધ્રુજત દેહ ગય અન્ન બિન પચાસ દિન, મુનિપદ પરમ સ્નેહ નૃપ રાની રથ બહત ઇમી. આમ કરતા કરતા 50 દિવસ થયા છે. હો, આ સાંભળી તો આપણે એમ થઈ જાય, 50 દિવસ થયા, નથી મળ્યું જમવા, નથી મળ્યું હોવા, નથી મળ્યું પાણી, અને આખો દિવસ ની આખી રાત ગુરુની સેવામાં છે, રથ એમના એમ ખેંચતા જાય છે. હો, જ્યું ત્યું કર કે બહત રથ સોઈ, ચલત મગન મન સત્ય બસ હોઈ, મુનિ નિર્દય સમ કરત પ્રહારા, રુધિર કી ધાર સર્વત તન સારા. હે, હાલ્યા જાય છે, એને શુદ્ધ ભાવના છે, સત્યને ટકાવવું છે, ઋષિને વચન આપ્યું છે, લોહીની ધારાઓ છૂટે છે, શરીરમાં ભાલુ મારે એટલે લોહી નીકળે છે, પણ મનમાં જરાય એને શંકા થતી નથી. શરીર ફૂલાઈ ગયું છે. હો, હે, શરીર ફૂલી ગયું છે આખું, તદપી ન મુનિ ઓગુણ, છતાં પણ એ મુનિનો એને અવગુણ આવતો નથી. તિનહી દેખી પુરવાસી જે હા, શીશ કુટી અતિ રોવત તે હા. દેશની જનતા છે ને, આ ઋષિયાને જે દુઃખ આપે છે, અને રાજા અને રાણી એ રથને લઈ જાય છે ને, અને માર મારે છે, પ્રજા જોઈ શકતી નથી, માથું કૂટીને રડે છે કે રાજા અને રાણીનો શું અપરાધ છે, આ કાંઈ કહી શકતા નથી, કારણ કે કહેવા જાય તો મુનિ સમર્થ છે ને શાપ આપી દેતો, એટલે પ્રજા બિચારી રોવે છે આ બધું આકરણ, આ બધું દૃશ્ય જોઈને. જરત ક્રોધ બસ સબ મન માઈ, મુનિ હિ કહ ન કો સમર્થ નાઈ, ચવન કો સામર્થ્ય અતિ બલ જાની, સમજી સમજી સબ ભય નિર્માની, જુબતી સહિત નૃપ ધીર જબ ખાની, ધન્ય દંપતિ યું કહત સબ બાની, ક્ષુધાતૃશાશ્રમ શીતલ દેહા, કષ્ટ સે તદપિ બહતર થયે હા. પ્રજાને ભય છે,
એની શક્તિને જાણે છે એટલે કાંઈ બોલી શકે એમ છે નહીં. કદાચને બોલીએ અને જો એને ક્રોધ આવી જાય અને જો શાપ દઈ દે તો આનાથી પણ આપણું નુકસાન થાય. એટલે મહારાજ કહે છે, જીવતી સહિત નૃપ ધીરજ બખાની. હે પ્રજા, રાજાને, રાજાની રાણીની આવડી ધીરજ જોઈ અને એને પણ અચંબો થાય છે. ઓહો હો, ધન્યવાદ છે આ રાજાને, ધન્યવાદ છે આ રાજાની રાણીને કે ભૂખ અને તરસ સહન કરીને કષ્ટ આવું પડે છતાં પણ એ ઋષિના રથને વહન કરીને ઋષિને આગળ લઈ જાય છે શહેરની શોભા જોવાને માટે. જીવ પુરુજન નર નારી સબ કહત પરસ્પર બાત, નૃપ દંપતિ અવતારી કૌ જનો તપતનુ સાક્ષાત. યહ બ્રાહ્મણ સે હોય ઓર ન જીવિત અમિ કરત, નૃપ હી જોરી રથ જોય દંપતિ કિનેઉ કેસુ સમ. યો રથ બહી જબ રહે અભિકારા, તબ મુનિવર કિયો ઓર બિચારા. બિચારી જનતા વિચાર કરે છે કે આ કોઈ સામાન્ય માનવી નહીં હોય, આ તો કોઈ ભાગ્યશાળી હશે, નહીતર આ રીતની પરીક્ષા પૂર્વી સામાન્ય વ્યક્તિનું કામ નથી. કેટલું દુઃખ સહન કરે છે, ખાવા નથી, પીવા નથી, ઉપરથી ઋષિ એને પ્રહાર કરે છે, ભાલા મારે છે અને સંપત્તિ બધી લઈને બ્રાહ્મણના દક્ષિણામાં આપી દીધી, છતાં પણ આ રાજા બધું જ સહન કરી અને રાજા ઋષિને રથની અંદર વહન કરીને લઈ જાય છે. આમ જ્યાં લઈ જાય છે ને કોઈ પણ વિકાર નથી થતો ને, ત્યારે ઋષિ વિચાર કરે છે, તદપી મગન મન રહે નૃપ રાની, જ્યુ મુનિ કહે ત્યું કરત હિત જાની. તબ તે હિરી પર રીજે મુનિ સોવું, રથ ધુર સે છોડેવું તબ દોવું. પરીક્ષામાં પાસ થઈ ગયા એટલે હવે દયા આવી છે ઋષિને, એટલે ચવન મહર્ષિએ રથમાંથી બંને જોડ્યા હતા ને એ બંનેને છૂટા કર્યા છે. અને મેઘની સમાન ગંભીર વાણીથી આ રાજા અને રાણીને ચવન મહર્ષિ કહે છે, સુનો દંપતી વર માગવું જોઈ, દેહું મેં સુદુર્લભ સદ સોઈ, મુનિ જહી કર નૃપ દ્રંપતિ મારે, તે કર સ્પર્શી કષ્ટ સબ ટારે, કહે નૃપ પ્રભુ તવ કર સુખકારી, સ્પર્શત ગઈ સબ પીર હમારી. માગી લો, તમારી પરીક્ષામાં મેં તમારી પરીક્ષા લીધી, એમાં તમે પાસ થયા છો, તમારી ધીરજ જોઈ, તમારી સેવાની રીત જોઈ અને હું પ્રસન્ન થયો છું. તમને જે કંઈ ઈચ્છા હોય એ મારી પાસેથી માગી લો. રાજા ચવન મહર્ષિએ એની સામે જોયું છે ને, સ્પર્શ કર્યો છે ને, એટલે જેટલું જેટલું દુઃખ હતું, જે કંઈ ભાલા વાગ્યા હતા એ બધું જ આખું શરીર એને સારું થઈ ગયું છે. અને ભૂખ લાગી હતી, જે એને 50 દિવસનો જે ઉપવાસનો થાકોડો હતો એ થાકોડો બધો જ ઋષિએ એના હાથ શરીર ઉપર હાથ ફેરવ્યા ને, એટલે બધો જ થાકોડો દૂર થઈ ગયો અને જે કંઈ એને પીડા થઈ હતી એ પીડા બધી જ એની શાંત થઈ ગઈ છે. અબ એસી કરુણા કરો તુમ સંગ અરુચિ ન હોય, હવે જો તમે મને માગવાનું કહેતા હો હે તો એસી કરુણા કરો કે તુમ સંગ અરુચિ ન હોય, અમારા મનમાં એવી ભાવના ન થવી જોઈએ કે હવે પછી અમે આવા સાધુ ભેગા અને સાધુ કેમ અમે કોઈ દિવસ કરી નહીં, આવું અમારા મનમાં ન થવું જોઈએ. અમે જેમ આ પરીક્ષા પૂરી છે એવી રીતે અમારા રાજ્યની અંદર આવા અનેક સંતો મહાત્માઓ આવે અને અમે એ જે ઈચ્છા કરે એ પ્રમાણે અમે એ પરીક્ષા પૂરીએ અને પરીક્ષામાં અમે પાસ થઈએ. કોઈ દિવસ અમે એમ ન કહીએ કે અમે આ નહીં કરી શકીએ, આવું તમે આપો, જો તમે અમને આપવા ઈચ્છતા હો ને તો, આવું માગ્યું છે હો રાજાએ. ભૂમિ રાજ્ય સુર રાજપદ, નિધિ જુત સિદ્ધિ સબ જોય, બ્રાહ્મણ તા સબ સે અધિક, દેહું અપરવર મોય. ક્ષત્રિયમાં જન્મ છે અત્યારે, હે એનાથી પણ બ્રાહ્મણ વર્ણ છે ને ઉત્તમ છે. હે બ્રાહ્મણ વર્ણની અંદર વેદનું જ્ઞાન થાય, હે પરમાત્માથી નજીક જઈ શકીએ, એટલે એ પણ રાજી થયા ને તો અમને એ આપો. હે જો તમે રાજી થાવ તો બીજો વર્ણ મને એ આપો કે અમને બ્રાહ્મણતા મળે. મહારાજ કહે છે, સુનિ નૃપ બચન ચવન ઋષિ જ્ઞાની,
બોલત ભયે સુદાસમ બાની, નૃપ બ્રાહ્મણ તપરત અતિ હોઈ, બ્રાહ્મણતા તપ ભાવત તોઈ, બ્રાહ્મણતા દુર્લભયતિ તાતા, સો તવ કુલ પેહો વિખ્યાતા. વચન આપ્યું છે ઋષિએ, જાઓ તમને બ્રાહ્મણતા મળશે, તમારા જીવનમાં તપ આવશે અને તમારા જીવનમાં સહન કરવાની શક્તિ પણ આવશે. અને સંતના આશીર્વાદ એને એટલા માટે મળ્યા છે કે એને સંતની સેવા કરી છે. પ્રભુ તવ કૃપા મુખ્ય પર તે મુખ્ય વર તેહુ પુનિમોય નાથ અપર વર દેહુ મુનિમમ કુલ બ્રાહ્મણતા પાવે અતિ દુર્લભ જય શ્રુતિ શબ ગાવે. આ રીતે ઋષિ પ્રસન્ન થઈ અને જે રાજાએ વરદાન માગ્યું છે એ વરદાન એને આપ્યું છે. તથાસ્તુ કહીને જે બંદરૂપન મુનિ બ્રહ્મ કરી જાને, દેહ બુદ્ધિ કરી દોષ ન ઠાને, ચાતુરી વ્યવહારિક સબ ત્યાગી, નૃપવર પાય ભયો બળ ભાગી. મહારાજ કહે છે કે ભક્તો, હે બ્રહ્મચારીજી, આ રીતે રાજા, રાજાની પત્ની કોઈ પણ જાતની શંકા વિના જો મુનિની સેવા કરી તો એની ઉપર ભગવાન રાજી થયા, સંત રાજી થયા. નહીતર રાજ હલાવતા હોય એની પાસે બુદ્ધિ કેટલી હોય, હે, વ્યવહારિકતા કેટલી હોય. આખા રાજનું સંચાલન કરવું છતાં પણ કોઈ અભિમાન નહીં. આ સંત છે, એ સંતના આશીર્વાદથી આપણે હલાવીએ છીએ. આપણા ગુરુ સ્થાને સંતો છે, આવી રાજાને ભાવના છે. મહારાજ કે આ રાજાની અંદર બહુ વ્યવહારિકતા હતી, છતાં પણ સંતની સેવા મળી ન, એટલે પોતાને પોતાની અંદર એને ગુણ ન પરઠ્યો, એને પોતાનામાં અવગુણ પરઠ્યો અને સંતની સેવા કરી તો સંત રાજી થયા. અને યું ગુરુ સંત કુ સેવત કોઈ, નિજ ગુણ ગુરુ ગુણ ગ્રહે જોઈ, તેહી ઉપર ધર્મ દેવ સુખદાયી, લે પરિવાર બસત સદ્ય આઈ. મહારાજ કે હવે જો ધર્મનો પરિવાર આપણા જીવનમાં વસાવવો હોય ને, હે, તો શું કરવું પડે? તો કે પોતામાં જે ગુણ છે ને એને ઢાંકી દેવાના, અને પોતામાં અવગુણ છે ને એને જાહેરમાં મૂકી દેવાના. મારામાં દોષ છે, મને કોઈક સંત કૃપા કરે ને મારો દોષ ટળી જાય. ક્યારે પણ ગુણ બતાવો નહીં કોઈને કે મારામાં સારો ગુણ છે, હું આમ કરું છું, હું દાન કરું છું, હું તપ કરું છું, હું ભક્તિ કરું છું, નહીં, ક્યારે પણ નહીં. મારામાં ખોટ રહી જાય છે, હે, હું આટલું કરું છું છતાં પણ મારામાં આટલું હજી બાકી છે, આટલું અધૂરું છે. તો સમજી લ્યો કે ધીરે 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 આપણે આગળ વધશું. અને નહીંતર જો એમ બતાવવા માંડશો ને કે અમે તો આટલું કરીએ છીએ ને આટલું બસ છે ને આ કરતા નથી એનાથી અમે સારા છીએ, એવું ક્યારે પણ ન કરો. જેટલું આપણે કરીએ છીએ એમાંથી અધૂરું છે, હે. કદાચ ને તમે સાંજે અને સવારે મંદિરમાં, આરતીમાં, ચેષ્ટામાં, ગોળીમાં બધે આવી જતા હો, છતાં પણ તમારા મનમાં એમ થવું ન જોઈએ કે આપણે તો કરીએ છીએ બીજા કોઈ કરતા નથી. આટલું કરવા છતાં પણ હજી આપણામાં અધૂરાસ છે એમ થવું જોઈએ. એમ જો થાય ને તો ભગવાન રાજી થાય અને આપણા જીવનમાં આપણે આગળ વધી શકીએ અને સંતો પણ રાજી થાય. મહારાજ એમ કહે છે, પોતામાં જો અવગુણ જુએ ને તો ધર્મનો પરિવાર એના હૃદયમાં નિવાસ કરે છે, અને પોતામાં જો ગુણ જુએ તો અધર્મનો પરિવાર એના હૃદયમાં નિવાસ કરે છે. દોષ બુદ્ધિ તજી સંત શું નેહ કરત જન જોય, સો જ્યું જ્યું સતસંગ રહત ત્યું ગુણ નિધિ હોય. દોષ બુદ્ધિ તજી સંત શું, સંતને વિશે દોષ બુદ્ધિને છોડી અને જો એ સાધુનો સમાગમ કરે તો દિવસે દિવસે એને વિશે ધર્મનો પરિવાર આવે છે. મહારાજ કહે છે, શુદ્ધ ભાવ સત્સંગ કરત સો દિન દિન અતિ બઢત, લગત તાહી હરિ રંગ, જો મુનિવર કે ગુણ ગ્રહ, તેને ભગવાનનો રંગ લાગે ને હો, હે, ક્યારે લાગે? તો શુદ્ધ ભાવથી આ સાધુનો સમાગમ કરે, સત્સંગ કરે તો દિવસે દિવસે એના જીવનમાં ભગવાનની વિશેની પ્રીતિ જાગે છે, અને ભગવાનની જે પ્રીતિ જાગે એટલે ધીરે 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 બધી જ માયાની વાસનાઓ છે એમાંથી હેત ઘટે. જ્યાં સુધી ભગવાનમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી બીજી વસ્તુમાંથી પ્રીતિ છે ને એ ઘટવાની નહીં,
એટલે એવા પ્રયત્ન કરીએ કે મહારાજમાં હેત થાય એટલે બીજામાંથી તૂટશે. ધીરે 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 જ્યારે આપણો અંત સમૂહ આવે ત્યાં સુધીમાં બધે ઠેકાણેથી પ્રીતિ તૂટી ને એક ભગવાનમાં જોડાઈ જવી જોઈએ. હે, આ શેને થશે? તો કે પોતામાં અવગુણ જોવે અને બીજામાં ગુણ જોવે અને સતત સાધુનો સમાગમ કરે અને સતત વિષય ખંડની વાતો સાંભળે તો એના જીવનમાં માયા છે એ થોડીક એક બાજુ થાય, ભગવાનમાં પ્રેમ જાગે અને બીજી જે માયિક વસ્તુ છે એમાં એને વૈરાગ્ય થાય. આવી વાત મહારાજ કરી છે. અને બીજો પણ એક દાખલો મહારાજને આપવો છે, એ કથા આપણે બપોર પછી કથા પ્રસંગમાં, અત્યારે પ્રભુના નામ ઘોષની સાથે કથાન વિરામ. ઇતિ શ્રી મુક્તાનંદ મુનિ વિરચિતે શ્રી સત્સંગ શિરોમણો શ્રી નારાયણ મુનિ મુકુંદ સંવાદે ચ્યવન કુશિક સંવાદ વર્ણન નામા એકાદશો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.